आखो आयोजन आ गुजरात की अंदर करू छु। आमा मैं आपने पहला बात करी के पहली तारीख थी आखू आ मारू गाम कोरोना मुक्त गाम नु अभियान शुरू थयु। सरकार नो जे आशय छे के गाम मा ज गाम नु संक्रमण गाम मा अटके, एटले हुं 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 वात करू छु, हुं एनो जवाब आपू छु, हुं एनो जवाब आपू छु के मंत्रीशीओ પણ સ્થળ ઉપર ગયા, ત્યાં ઘડી કમિટી બનાવી, ત્યાં જાગૃતતા માટે ભી કર્યું, અને એનાથી અત્યારે ધીરે ધીરે જેમ જેમ જાગૃતતા આવે છે, લોકોને ખબર પડે છે કે ગામની અંદર એ નાના ઘરમાં જો પોઝિટિવ કેસ આવ્યા હોય એનાથી સંક્રમણ વધે, આખા પરિવારને અસર થાય, એટલે ધીરે ધીરે લોકોને જેમ જાગૃતતા આવે એમ બધા કોવિડ કેર સેન્ટરમાં આવતા જાય છે, અને અત્યારે લગભગ 5638 જેટલા પેશન્ટો કોવિડ કેર સેન્ટરની અંદર અત્યારે છે, અને તબક્કાવાર એની સંખ્યાની અંદર વધારો થતો જાય છે। ગામોમાં કોરોના સંકટ અટકાવવા માટે સરકાર જે કામગીરી કરી રહી છે તેને લઈને આ સમગ્ર અહેવાલ અપાઈ રહ્યો છે, અને રાજ્યમાં હવે ધીરે ધીરે કોરોના સંકટ ઘટી રહ્યું છે, અને ગ્રામીણ કક્ષાએ પણ જે કામગીરી થઈ રહી છે તેનાથી ગ્રામીણ કક્ષાએ પણ લોકોને ફાયદો થઈ રહ્યો હોવાની વિગતો આખરે રજૂ કરવામાં આવી। પણ કોવિડ કેર સેન્ટરમાં જરૂરી વ્યવસ્થા ઊભી થઈ ચૂકી છે, અને પ્રધાનોને મારું ગામ કોરોના મુક્ત ગામની કામગીરી જે સોંપાય છે તેની અંદર સારા પરિણામ મળી રહ્યા હોવાનો દાવો થઈ રહ્યો છે।